डूएस रिलेटेड માં બે પેરેગ્રાફ આવે, એક ચેન્જ ધ ટેક્સ જે આપણે આગળના વિડિયોમાં ભણી લીધું, અને બીજો પેરેગ્રાફ આવે ચેન્જ ધ વોઇસ જે અત્યારે ભણવાનું છે એક્ટિવ વોઇસ। તો સૌપ્રથમ આપેલો પેરેગ્રાફ વાંચો, દરેક વાક્ય કયા કાળનું છે નક્કી કરો, એક્ટિવ છે કે પેસિવ નક્કી કરો, અને ત્યારબાદ વાક્ય રચના પ્રમાણે ફેરફાર કરો। બધા ટેન્સ ના ટોપિક ની વાક્ય રચનાઓ અને બધા ટેન્સ ની એક્ટિવ પેસિવ ની વાક્ય રચનાઓ અને નિયમો આવડતા હશે તો જ તમને ડુએસ ડિરેક્ટેડ માં ખબર પડશે। મિસ્ટર વાઇટ વેલકમડ મોરિસ, વેલકમડ V2 છે, એટલે આપેલું જે વાક્ય છે એ સાદા ભૂતકાળનું છે। મિસ્ટર વાઇટ કરતા વેલકમડ V2 અને મોરિસ કર્મ, તો પેસિવ માં ફેર સૌથી પહેલા કર્મ આવશે મોરિસ, ત્યારબાદ વોઝ વેર માંથી આવશે વોઝ, ત્યારબાદ V3 વેલકમ બાય અને કરતા મિસ્ટર વાઇટ। બીજું વાક્ય હી ઓલસો ઓફર્ડ હિમ અ ડ્રીંક, આટલું વાક્ય એક એક વાક્ય કરતું જવા, હી કરતા ઓલસો અન્ય શબ્દો ઓફર્ડ V2 અને હિમ કર્મ અને અ ડ્રિંક પણ કર્મ, બે કર્મ આપેલા છે। ઘણી વખત વાક્યમાં બે કર્મ હોય, કર્મ નંબર 1 અને કર્મ નંબર 2, તો કોઈ પણ કર્મ લઈને વાક્ય બનાવી શકે। આપણે કર્મ નંબર 1 લઈને વાક્ય બનાવ્યું, હિમ નું થઈ જશે હી વોઝ ઓલસો V3 ઓફર અ ડ્રિંક, ત્યારબાદ બાય અને કરતા હિમ। ફરી વખત આ વાક્ય સમજો, કર્મ તરીકે હી, કારણ કે હિમ લીધું છે, હિમ નું થઈ જશે હી, વોઝ વેર માંથી વોઝ, ઓલસો અન્ય શબ્દ ગમે ત્યાં, V3 તરીકે ઓફર, બીજું કર્મ એમનમ ત્યાં ને ત્યાં જ, અને બાય કરતા હિમ। આગળનું વાક્ય છે મોરિસ ડિસ્ક્રિપ્શન ઓફ ઇન્ડિયા કરતા મેસમરાઇઝ, મેસમરાઇઝ એટલે આશ્ચર્યચકિત V2 અને ધ ફેમિલી કર્મ, પેસિવમાં ફેરવે તો પહેલા કર્મ આવશે સાદા ભૂતકાળનું છે ધ ફેમિલી વોઝ V3 મેસમરાઇઝ બાય અને કરતા મોરિસ ડિસ્ક્રિપ્શન ઓફ ઇન્ડિયા। તો આવી રીતે સાદા ભૂતકાળનો જે પેરેગ્રાફ હતો એક્ટિવ તેને આપણે પેસિવમાં ફેરવી દીધું। આગળ જોઈએ હેડેચ ગિવ્સ ધ સફરર અ ટચ ઓફ ઇમ્પોર્ટન્સ, હેડેચ માથાનો દુખાવો કરતા ગિવ્સ SKES એટલે સાદો વર્તમાનકાળ બતાવે છે, ધ સફરર કર્મ અને અ ટચ ઓફ ઇમ્પોર્ટન્સ એ લઈ લઈએ આપણે અન્ય શબ્દો। તો સાદા વર્તમાનકાળના પેસિવની વાક્ય રચના પ્રમાણે ફેરવતા છીએ, સૌથી પહેલા આવશે કર્મ ધ સફરર, ત્યારબાદ એમિઝાર માંથી ઇઝ, V3 ગીવ ટુ V3 ગીવન, સફરર ઇઝ ગીવન, ત્યારબાદ બાય કરતા હેડેચ અને અન્ય શબ્દ અ ટચ ઓફ ઇમ્પોર્ટન્સ। બીજો વાક્ય લખીએ વન કેન મેન્શન હેડેચ ઇન ધ સોશિયલ ગેધરિંગ, તો વન કરતા કેન એમએ મેન્શન V1 હેડેચ કર્મ અને ઇન ધ સોશિયલ ગેધરિંગ અન્ય શબ્દ, એમએ નું આ વાક્ય છે તો એમએ ની પેસિવ ની વાક્ય રચના પ્રમાણે પેલા કર્મ, કર્મ છે હેડેચ, ત્યારબાદ એમએ કેન બી V3 મેન્શન નું
द्विवचनी થશે મેન્શન્ડ બાય કર્તા તરીકે વન ઇન ધ સોશિયલ ગેધર સેન્સિટિવ પીપલ કરતા ડુ નોટ સાદા વર્તમાન કાળનું નકાર મેન્શન વી1 ઈટ કર્મ અને ઓપનલી અન્ય શું સાદા વર્તમાન કાળની નકાર વાક્ય રચના પ્રમાણે જોઈએ પહેલા આવશે કર્મ ઈ એની સાથે ઇઝ નોટ ત્યારબાદ વી3 મેન્શન બાય કર્તા તરીકે સેન્સિટિવ પીપલ अन्य शब्द तरीके ओपन तो अभी रीते आ पेरेग्राफ नु पैसिव में रूपांतर थे आगे पेरेग्राफ नंबर 3 हैविंग डिलीवर्ड द स्पीच मिस्टर बंसल स्टूड फॉर सम टाइम આટલું વાક્ય આ વાક્ય છે પરફેક્ટ પાર્ટિસિપલ પૂર્ણ ગુણ પહેલી વાક્ય રચના પ્રમાણે પેસિવ માં ફેરવીએ સૌથી પહેલા કર્મ The speech having been delivered by Karta chair Mr. Bansal Alpaviram he stood for some time ત્યાર બાદ બીજું વાક્ય the audience કરતા give we one a loud applause કર્મ અને for him અન્ય શબ્દ આ વાક્ય સાદા વર્તમાન કાળનું છે સાદા વર્તમાન કાળની પેસિવ ની વાક્ય રચના પ્રમાણે પહેલા કર્મ કર્મ છે loud applause एमिजार माध्य आवश्य इस गिव नू वित्री गिवन बाय करता तरीके द ऑडियंस अन्य शब्द तरीके फॉर हिम त्यार बाद नू वाक्य मिस्टर बंसल करता वांट्स क्रिया पर टू इन्फिनिटिव અપલિફ્ટ મૂળ ક્રિયાપદ અને ધ પુઅર કર્મ આ વાક્ય છે ઇન્ફિનિટિવ તો ફેરવતા જઈએ વાક્ય રચના પ્રમાણે પહેલા કરતા મિસ્ટર બંસલ ત્યારબાદ ક્રિયાપદ વોન્ટ્સ ત્યારબાદ કર્મ ધ પુઅર ત્યારબાદ ટુ બી અને મુખ્ય ક્રિયાપદ નું વિધેય અપલિફ્ટ નું વિધેય અપલિફ્ટેડ તો આવી રીતે પેરેગ્રાફ ની અંદર આપણે અત્યાર સુધીમાં જેટલા ટોપિક 16 ટોપિક ભણ્યા છે એ 16 ટોપિક ના કોઈ પણ વાક્યો આવે એ વાક્ય તમારે ઓળખી એ વાક્યની વાક્ય રચના પ્રમાણે એટલે પ્રશ્નમાં રૂપાંતર કરતું જો હજુ એક પેરેગ્રાફ જોઈએ Madhuri has started a new field. Madhuri has started a new field. આ વાક્ય છે પૂર્ણ વર્તમાન કાળ જેમાં માધુરી કરતા હેવેસ માંથી હેસ સ્ટાર્ટેડ વિક્રી અને અ ન્યુ ફિલ્ડ માં કર્મ તો પેસિવ માં ફેરવીએ પહેલા આવશે કર્મ અ ન્યુ ફિલ્ડ ત્યારબાદ હેવેસ ન્યુ ફિલ્ડ માં સાથે આવશે હેસ બે વિત્રી સ્ટાર્ટ નો વિત્રી સ્ટાર્ટે માર કરતા તરીકે માધુરી પહેલા વાક્ય નું પેસિવ થઈ ગયું બીજું વાક્ય શી વિલ હેવ લોન્ચ ધ ઈટ બાય નેક્સ્ટ જૂન આ વાક્ય છે પૂર્ણ ભવિષ્યકાળ એમાં કરતા છે શી શેલ વિલ માંથી વિલ have v3 તરીકે લોન્ચ
कर्म तरीके ई अने अन्य शब्द तरीके बाय नेक्स्ट। तो पहला कर्म ली ई, त्यार बाद शैल विल माती विल, हैव बीन, वी थ्री तरीके लॉन्च, बाय करता, करता तरीके सी, सी नु तरीके से हर, अन्य शब्द तरीके बाय नेक्स्ट जो। त्रीजो वाक्य, डू यू ऑलवेज वॉच हर फिल्म। आ वाक्य छे सादा भविष्यकाल प्रश्न। डू डज माथी से डू, करता तरीके यू, ऑलवेज अन्य शब्द, वॉच वी वन, हर फिल्म कर्म। तो पैसिव में फेरल तो पहला आवशे एमिसार कर्म प्रमाण, कर्म छे हर फिल्म तो एमिसार के आवशे इज, इज हर फिल्म, वी थ्री तरीके वॉच, बाय करता यू, अन्य शब्द तरीके ऑलवेज। प्रश्न मित्रों डू एस सिलेक्टेड अग्रुज सौथी पहला कयो काल आपेलो छे, कया काल ની વાક્ય રચના છે એ તમને ઓળખતા આવવી જોઈએ, અને બધા જે ટેન્સિસ ના ટોપિક્સ એની વાક્ય રચના, એક્ટિવ પેસિવ ની વાક્ય રચના, આ બધી જ વસ્તુ તમને આવડતી હોય તો અને તો જ ડુ એઝ ડિરેક્ટેડ માં સમજ પડે, તમે એને સોલ્વ કરી શકો છો। હજુ કેટલા પેરેગ્રાફ જોઈએ એટલે વધારે તમને ખ્યાલ આવે, ચાર પેરેગ્રાફ જોયા, આગળ હજુ પેરેગ્રાફ જોઈએ। चेंज द वॉइस में पैराग्राफ नंबर 5, इंडिया लॉस्ट द मैच। एक एक वाक्य जोतु जवानो नो काल नक्की करवानो अने एने फेरो करवो। इंडिया लॉस्ट द मैच आ वाक्य आपेलु छे, एमां इंडिया करता लॉस्ट वी टू अने द मैच कर्म, करता वी टू कर्म एटले सादो भूतकाळ, सादा भूतकाळनो पैसे कर्म वॉज देयर वी थ्री बाय करता अन्य शब्द, कर्म तरीके से द मैच। वॉज वेर माथी आवशे मैच एकवचन એટલે વોસ, વી થ્રી તરીકે લોસ્ટ બાય અને કરતા તરીકે ઇન્ડિયા, એટલે ઇન્ડિયા લોસ્ટ ધ મેચ નું પેસિવ કર્યું, ધ મેચ વોઝ લોસ્ટ બાય ઇન્ડિયા। આગળ બીજું વાક્ય જોઈએ, અવર પ્લેયર had not obeyed the coach sincerely। આ વાક્યમાં કર્તા તરીકે our player had not, we three તરીકે obey અને the coach કર્મ અને અન્ય શબ્દ તરીકે sincerely। આપેલો વાક્ય પૂર્ણ ભૂતકાળનું છે, had not we three છે, passive માં ફેરવે, પહેલા કર્મ the coach, ત્યારબાદ had not been, vitri obey nu vitri obey obey by ane karta tarike our players bahut ane anya shabd tarike sincere। To avi rite jo vakya rachna avarti hoy to active passive easy bane। Agal nu vakya, if Kohli had been sincere he might have hit a century। આપણે પૂર્ણ રુદનનો જે ટોપિક ભણાય એનો સોરી પરફેક્ટ મોડલ ઓક્સિલરી જે ટોપિક ભણાય એનો આ વાક્ય છે, જો કોહલી સિન્સિયર હોતે તો તે કદાચ સેન્ચુરી ફટકારત। પૂર્ણ એમની વાક્ય રચના પ્રમાણે ઇફ કોહલી હેડ બીન સિન્સિયર આ અન્ય શબ્દ he karta might ma have hit victory and a century karma। To passive ma feravi, if Kohli had been sincere anya shabd tarike levi, have aa vakya ne passive ma feravi, pehla avshe karma a century, ત્યારબાદ એમ એ
might have been hit by करता हिनू हिन। तो आ रीते पेरेग्राफ में जुदा जुदा काल ना वाक्य होता, सादा भूतकाल नो वाक्य हतो, पूर्ण भूतकाल नो वाक्य हतो, पूर्ण मॉडल ऑक्सिलरीज परफेक्ट मॉडल ऑक्सिलरीज नो वाक्य हतो। तो एने वाक्य रचना प्रमाणे पैसिव में फेर। हजु एक पेरेग्राफ जुए, सौथी पहला वाक्य अने काल नक्की करिए। व्हेन द टीचर एंटर, जारे शिक्षक एंटर थया, उमंग वॉज टीजिंग उल्लास, उमंग उल्लास ने चीड़ी रह्यो हतो। आज ये वाक्य छे एमा when the teacher entered, सदा भूतकाल नो वाक्य छे, उमंग वॉज टीजिंग उल्लास आ चालू भूतकाल नो वाक्य छे। तो सदा भूतकाल नो जे वाक्य छे अन्य शब्द तरीके लई लेवानो, चालू भूतकाल नो जे वाक्य छे एमा कर्ता तरीके उमंग वॉज वेर माथी वॉज टीजिंग ing અને કર્મ તરીકે ઉલ્લાસ। તો ચાલુ ભૂતકાળનું જે વાક્ય છે એને પેસિવમાં ફેરવો। પહેલા સાદા ભૂતકાળનું વાક્ય અન્ય શબ્દ તરીકે લઈએ, when the teacher entered, અલ્પવિરામ। હવે આ ચાલુ ભૂતકાળનું જે વાક્ય છે એને પેસિવમાં ફેરવીએ, તો કર્મ પહેલા આવશે, કર્મ તરીકે ઉલ્લાસ, ત્યાર બાદ વોઝ વેર્બ માંથી વોઝ, બીંગ, વિત્રી તરીકે ટીઝ નું વિત્રી, ટીઝિંગ નું વિત્રી ટીઝ, બાય, કરતા તરીકે ઉમંગ। ફરીવાર, વેન ધ ટીચર એન્ટર્ડ, જ્યારે શિક્ષક એન્ટર થયા, ઉમંગ વોઝ ટીઝિંગ ઉલ્લાસ, ઉમંગ ઉલ્લાસ ને ચીડવી રહ્યો હતો। એમાં વેન ધ ટીચર એન્ટર આ વાક્ય આપણે અન્ય શબ્દ તરીકે લઈ લીધું અને ચાલુ ભૂતકાળનું જે વાક્ય છે એને પેસિવમાં ફેર્યું, એમાં કર્મ તરીકે ઉલ્લાસ, વોઝ વેર માંથી વોઝ, વાક્ય રચના પ્રમાણે બીંગ વિત્રી અને બાય કરતા તરીકે ઉમંગ। તો આખો જે ટોપિક છે એ વાક્ય રચના ઉપર આધારિત છે, એટલે તમને બધા ટેન્સની વાક્ય રચનાઓ ફરજિયાત આવડતી હોય છે। આગળ વધીએ, સો ધ ટીચર સ્કોલ્ડેડ હિમ, આટલા વાક્યનું એક્ટિવ પેસિવ કરું છું, સો ધ ટીચર સ્કોલ્ડેડ હિમ, આમાં સો અન્ય શબ્દ, ધ ટીચર કરતા, સ્કોલ્ડેડ વીટુ અને હિમ કર્મ, કરતા વીટુ કર્મ સાદો ભૂતકાળ, એની પેસિવની વાક્ય રચના કર્મ વોઝ વેર વિથ થ્રી બાય કરતા અન્ય છે, તો એ પ્રમાણે ફેરવ, અન્ય શબ્દ, ત્યારબાદ કર્મ હિમ, હિમનું થઈ જશે હિ, વોઝ વેર માંથી વોઝ, વી થ્રી સ્કોલ્ડેડ, સો હિ વોઝ સ્કોલ્ડેડ બાય ધ ટીચર। પછીનું વાક્ય, હી ઓલ્સો સે, એમ જ અન્ય શબ્દ તરીકે, હી also saying, ત્યારબાદ વાક્ય, I shall punish you seriously, એમાં I કરતા, shall will સાદો ભવિષ્યકાળ, punish even, you કર્મ અને seriously અન્ય શબ્દ। તો આ જે વાક્ય છે એ સાદા ભવિષ્યકાળનું છે, સાદા ભવિષ્યકાળની પેસિવની વાક્ય રચના પ્રમાણે લેતા છે, તો સાદા ભવિષ્યકાળની પેસિવમાં પહેલા આવશે કર્મ, કર્મ તરીકે છે યુ, સાથે આવશે વે, બી, વી થ્રી પનિશ નું વી થ્રી થશે પનિશ, બાય કરતા, કરતા તરીકે આઈ, આઈ નું થઈ જશે મી અને અન્ય શબ્દ તરીકે સિરિયસ। આવી રીતે આ પેરેગ્રાફ ની અંદર સાદો ભૂતકાળ, સોરી ચાલુ ભૂતકાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ એમ ત્રણ કાળના વાક્યો હતા, જે ત્રણે ત્રણ કાળની પેસિવ વાક્ય રચના પ્રમાણે આપણે પેરેગ્રાફને પેસિવમાં ફેરવીશું। હજુ એક પેરેગ્રાફ કરીએ મિત્રો, ધ્યાનથી જુઓ, પેરેગ્રાફ નંબર 7, ડોન્ટ ડિસ્ટર્બ મી પ્લીઝ,
મહેરબાની કરીને મને ડિસ્ટર્બ કરશો નહીં. સૌથી પહેલા આ વાક્ય જે છે એનો ટોપિક નથી કર્યો. તો આપણે ભણી ગયા ઇમ્પેરેટિવ સેન્ટેન્સ, આજ્ઞાત્મક. આ આજ્ઞાત્મક વાક્ય છે. ડોન્ટ, વી વન, કર્મ મી અને પ્લીઝ અન્ય છે. આજ્ઞાત્મક વાક્યનું પેસિવ કેવી રીતે કરવું એ આપણે ભણી ગયા કે યુ આર અને વાક્યનો ભાવ અને વી થ્રી. તો અહીંયા ભાવ છે પ્લીઝ એટલે વિનંતી. તો યુ આર requested, don't છે એટલે not to disturb me, force. I am making a portrait of Shivaji. ચાલુ વર્તમાન કાળનું વાક્ય, એમાં કર્મ છે અ પોર્ટ્રેટ ઓફ શિવાજી, ત્યારબાદ એમિઝારમાંથી ઇઝ બીંગ વિત્રી તરીકે મેકનું વિત્રી મેક બાય અને આઈનું થઈ જશે બી. ત્યારબાદ વી મસ્ટ રિસ્પેક્ટ અવર બ્રેવ વોરિયર્સ, એમ એનું વાક્ય છે. એમાં પહેલા કર્મ તરીકે આવશે અવર બ્રેવ વોરિયર્સ, ત્યારબાદ એમ એ મસ્ટ બી, ત્યારબાદ બી થ્રી રિસ્પેક્ટ નું વિત્રી થશે રિસ્પેક્ટેડ બાય, કરતા તરીકે વી નું થઈ જશે અસ. ઓકે, અવર બ્રેવ વોરિયર્સ મસ્ટ બી રિસ્પેક્ટેડ બાય અસ. તો આવી રીતે આ પેરેગ્રાફમાં આજ્ઞાત વાક્ય હતું, ચાલુ વર્તમાન કાળનું વાક્ય હતું અને એમએનું વાક્ય, જે ત્રણે ત્રણને આપણે વાક્ય રચના પ્રમાણે પેસિવમાં થઈ ગયું. તો આવી રીતે એક્ટિવ પેસિવના ઘણા બધા પેરેગ્રાફ હું તમને એક્સરસાઇઝ સ્વરૂપે આપીશ, એને પ્રેક્ટિસ કરો. જરૂર પડે તો વાક્ય રચના જુઓ અને જાતે પ્રેક્ટિસ કરી અને સોલ્વ કરવાની કોશિશ કરો તો તમને આ ટોપિક ચોક્કસથી આવશે. આ સાથે ડુ એઝ ડિરેક્ટેડ નામનો ટોપિક પૂરો થયો.